નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજરોજ 7 જૂન 2020 રવિવાર સાંજે 5:50. ગઈકાલ સુધી 2035 કેસ નોંધાયેલા હતા. આજરોજ નવા નોંધાયેલા કેસોની સંખ્યા 62 છે અને અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 2097 થયા છે અને કેસ પોઝિટિવિટી રેશિયો 8.6% થયા છે. જે પોઝિટિવ કેસો આજે 62 નોંધવામાં આવેલા હતા એમાં સૌથી વધારે કતારગામ ઝોનમાં 17 કેસો છે, લિંબાયતના 12 અને બરાછા એના 11, સેન્ટ્રલ ઝોનના 9, બરાછા બીના 3, રાંદેરમાં 2 અને ઉધનાના 2 અને આઠવામાં 6 કેસો આજે નોંધવામાં આવેલ છે. આજે 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 1 લિંબાયતના હતા, કોમોર્બિડ કન્ડિશનના, અને 1 બેગમપરાના પુરુષ હતા, 65 વર્ષ ઉંમરના. બંને એજેડ હતા અને કોમોર્બિડ કન્ડિશનના હતા. જે કંઈ અત્યારે મૃત્યુ જે નોંધવામાં આવે છે એ ખાસ કરીને એજેડ અને કોમોર્બિડ પેશન્ટના મૃત્યુ નોંધવામાં આવે છે. અત્યારે કેટલા લોકોનું એવું કહેવાનું છે કે આમાંથી કશું નથી થતું, એટલે લોકો ખૂબ નિર્ભય રીતે વિના માસ્કમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવીને એ લોકો અત્યારે બહાર ફરે છે, જે ઉચિત નથી. આ એક ડેડલી વાયરસ છે અને આ વાયરસમાંથી મૃત્યુ થાય છે. અને આ જે વાયરસમાં એક વખત ચેપ લાગે તો એના હોસ્પિટલાઇઝેશનમાં કેટલા કિસ્સોમાં એક એક મહિના સુધી પેશન્ટને હોસ્પિટલમાં રહેવું પડે છે. અને આ હોસ્પિટલમાં રહેવા પછી પણ ઘણા બધા કિસ્સામાં મૃત્યુ થઈ રહ્યું છે, એટલે એને બહુ લાઇટલી કેટલા લોકો જે લે છે એ કોઈ પણ રીતે ઉચિત નથી. આપણે એક જ વસ્તુ જે આપણા માટે ખૂબ અગત્યનું છે એ છે કે આપણે કામ ધંધા માટે, રોજગાર, આર્થિક ગતિવિધિ માટે અને માનસિક તંદુરસ્તી માટે, એના સિવાય બીજી કોઈ રીતે આપણે ચેપ નહીં લાગે એના માટે આપણને પ્રયાસ કરવું જોઈએ. એ ચેપ નહીં લાગવા માટે સૌથી અગત્યનો વસ્તુ 2 છે આપણા હાથમાં, અને આપણા હાથમાં જ છે કે આપણે કઈ રીતે આ ચેપથી આપણે દૂર રહી શકીએ. 1 કે મેક્સિમમ લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળે, એ સૌથી અગત્યનું વસ્તુ છે. અને સેકન્ડ વસ્તુ છે કે આપણા જે હાથ અને મોઢા, એ બે વચ્ચે કોઈ પણ રીતે હાથ મોઢા ઉપર ટચ ના કરે. અગર હાથ ધોયેલું ના હોય, સેનિટાઈઝ ના હોય, તો હાથ કોઈ પણ રીતે મોઢા ઉપર નહીં લેવાનો. આ બે જે વિષય છે આપણા માટે ખૂબ ક્રિટિકલ છે, અને એના અગર આપણે બધા ફોલો કરીએ તો અચૂક રીતે આ ચેપ જે છે એ ચેપ રોકાઈ શકાય એવું છે. આજે જે કેસો આપણે નોંધવામાં આવ્યું છે એ કેસોની એરિયાઝ અગર જોઈએ તો મોટા અંશના કેસો ક્લસ્ટર એરિયામાંથી આવે છે. અને ક્લસ્ટર એરિયામાંથી જે કેસો આવે છે, દાખલા તરીકે લિંબાયતમાં જોઈએ તો એ પરબત પાટિયા છે, મગોબ છે, લિંબાયતના સુભાષનગર છે, એવા વિસ્તારમાંથી વધારે કેસીસ આવે છે. એવી રીતે અગર કતારગામ જોઈએ તો કતારગામમાં પણ જે કોસાડ છે, અમરોલી છે, એ વિસ્તારોમાંથી કેસીસ આવે છે. અલગ અલગ જે ક્લસ્ટર છે એ ક્લસ્ટરમાં રહેતા લોકો, દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા અને બેગમપુરામાં ઓલમોસ્ટ એટલું ટ્રાન્સમિશન થયું છે કે અત્યાર સુધી છેલ્લા લગભગ 1 મહિનાથી આ કેસો આવતા જ જાય છે. એટલે ત્યાંના લોકો ખૂબ કાળજી લે એ બહુ જરૂરી છે. અને શહેરના બીજા લોકો પણ બીજા ઝોનમાં, બીજા નોન ક્લસ્ટર એરિયામાં જે રહેતા હોય, એ લોકો ક્લસ્ટર એરિયાના જે લોકો છે એ લોકોના સાથે ચેપ ના લાગે એ તમામ કાળજી રાખવામાં આવે. આજરોજ ડિસ્ચાર્જ થયેલ કેસોની સંખ્યા 1200 આજરોજ 55 છે અને ગઈકાલ સુધી 1282 અને આજના 55 મળીને કુલ 1337 ડિસ્ચાર્જ થયેલા છે અને કુલ એનું ટકાબારી 64% થાય છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટાઇન હેઠળ પેશન્ટ જે છે એ 195 આજરોજ છે. ઝોન વાઇઝ અલગ અલગ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 440 લોકો છે, હોમ ક્વોરન્ટાઇનમાં 7063 કેસો છે.
મિત્રો, એક આ જે અન્ય જે રાજ્યોથી લોકો આવે છે એમાં ક્લિયર કટ ગાઈડલાઈન છે કે લોકો 14 દિવસ સુધી અચૂકપણે ક્વોરન્ટાઇન હેઠળ રહે. અત્યારે જે ઘણા બધા વર્કર્સ બીજા રાજ્યોથી આવે છે અને કેટલા કિસ્સામાં એવા જોવા મળ્યું છે કે એ જે વર્કર્સ છે એ વર્કર્સને લોકો કામ કરવા માટે વિના ક્વોરન્ટાઇન ઈચ્છે છે. અગર કોઈ પણ એવા માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સ અથવા કોઈ પણ જગ્યા જેમાં બહારના રાજ્યના વ્યક્તિ ક્વોરન્ટાઇન ના થઈને અગર પોઝિટિવ નીકળે તો આ જે એરિયા છે એને સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે. અને એ જ્યાં સુધી નહીં તો અગર વધારે કેસીસ મળે તો FIR સુધીનું કાર્યવાહી પણ કરવામાં આવશે. જે એક્ટિવ સર્વેલન્સ છે, એક્ટિવ સર્વેલન્સ હેઠળ 1684 ટીમો છે અને એ 1684 ટીમો મારફતે અત્યારે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 173 ટીમો છે. ફીવર ક્લિનિક 54 ફીવર ક્લિનિક અલગ અલગ જગ્યાઓમાં છે અને 1056 હોસ્પિટલમાંથી આપણને ARIના કેસ જોવા મળે છે. જે પ્રાઇવેટ ક્લિનિક્સ અને પ્રેક્ટિશનર્સ છે એમને ફરી વિનંતી કરીએ છીએ, કારણ કે પ્રાથમિક સારવાર ના મળતા હોય એટલે હાઇડ્રોક્સ ક્લોરોક્વિન અને અન્ય મેડિસિન જે કિસ્સામાં આપી શકાય એ કિસ્સામાં અગર પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય તો પેશન્ટનું જે ખરાબ કન્ડિશન હોય છે લેટર સ્ટેજમાં એ ના થાય. અગર લોકોના પહેલા જ દિવસે અગર એમને હાઇડ્રોક્સ ક્લોરોક્વિન અને બીજા જે કોઈ ડૉક્ટર્સ જે નક્કી કરે એ પ્રાથમિક સારવાર ના મળે અને 2-3 દિવસ સુધી ખાલી ટેસ્ટ કરતા રહીશું તો આ 2-3 દિવસમાં એનું કન્ડિશન ખરાબ થઈ શકે, ઓક્સિજન એનું ખરાબ થઈ શકે અને ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થઈ શકે અને હાઇપોક્સિયા જેવા વિષય પણ ઉપસ્થિત થઈ શકે. એટલે જરૂરી એ છે કે લોકો પહેલા જ દિવસે જ્યારે સિમ્પટમ આવે ત્યારથી મેડિકેશન શરૂ કરવામાં આવે. APX નું જે કામગીરી એ કામગીરી શરૂ થઈ ગયું છે અને એના ઉપર અત્યારે ફોકસ કરીએ છીએ. હોમિયોપેથી દવાનું વિતરણ સેકન્ડ રાઉન્ડનું પણ આજથી શરૂ થઈ ગયું છે. આજે ખાલી લિંબાયત વિસ્તારમાં જ 91,000 લોકોને આપવામાં આવ્યું અને બીજા વિસ્તારોમાં 18,484 લોકોને આપવામાં આવ્યું. આજે આજરોજ જે છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો દિલ્હીથી સુરત 80 જણા અને હૈદરાબાદથી સુરત 53 જણા આવ્યા છે. હવાઈ માર્ગે રોડ માર્ગે 3,178 આવ્યા છે અને ટ્રેન માર્ગે 728 આવ્યા છે. જે દંડનું વિગત છે એ 29,100 રૂપિયા દંડ કરવામાં આવ્યું છે અને ઇન્ડિવિજ્યુઅલી પણ લોકોને દંડ કરવામાં આવ્યું છે. આજે જે ડિસઇન્ફેક્શન 4,670 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ 3,59,146 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. અત્યારે આવતીકાલથી જે ભારત સરકારના નવા ગાઈડલાઇન્સના અનુસંધાને મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, હોટલ અને હોસ્પિટાલિટી એકમો SOPના પ્રમાણે જ કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં ખોલી શકાય. પણ આ SOPનું અગર પાલન ના થાય અને જેવી રીતે મેં કીધું છે કે અગર પોઝિટિવ કેસો નીકળે અને પોઝિટિવ કેસો વધારે નીકળવાનો સંભાવના હોય અને એ ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવે તો સંપૂર્ણપણે એને બંધ કરવામાં આવશે. ધાર્મિક સ્થાનો અને ઉપાશ્રય સ્થળો પણ આવતીકાલથી શરૂ થનાર છે. પણ મારા તમામ લોકોને વિનંતી છે કે ખરેખર આ જે વિષય છે એ ખૂબ લોકોને વિનંતી છે કે લોકો જેટલું હોય એટલું તમામ કાળજીઓ જે કહેવામાં આવ્યું છે, જે SOPમાં બતાવવામાં આવ્યું છે એનું અનુસરણ કરવામાં આવે. અત્યારે આપણા પાસે ભારતના જે ટ્રેડિશન છે એ ટ્રેડિશન પ્રમાણે આયુષ ના આપણા પાસે ઘણા બધા આયુર્વેદ પદ્ધતિના રક્ષણાત્મક ઉપાયો છે. કવાથ હોય, તુલસી હોય, ઔષધીય જળ હોય, ધૂપન દ્રવ્ય હોય,
એ તમામ આપણા પાસે ઓલરેડી ઉપલબ્ધ છે. બીજું, આર્સેનિક આલ્બમ હોમિયોપાથીમાં, એ આર્સેનિકમ આલ્બમ 30 પોટેન્સી, એ 4 ગોળી સવાર સાંજ 3-4 દિવસ લઈ શકાય અને જે છે એ રક્ષણાત્મક ઉપાય તરીકે આપણને મળે છે. અને સૌથી અગત્યનું વાત છે કે આપણે આ ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે આપણે તમામ જે કાળજીઓ છે એ કાળજી લેવા જોઈએ. મિત્રો, અગર વાત કરું તો આજે કુલ 290 પેશન્ટ સ્ટેબલ છે. ઓક્સિજન ઉપર 87 પેશન્ટ છે, બાયપેપ ઉપર 27 પેશન્ટ છે અને વેન્ટિલેટર ઉપર 7 પેશન્ટ છે. એવી રીતે પ્રાઇવેટમાં ઓટુ ઉપર ઓક્સિજન ઉપર 6, બાયપેપમાં 4 અને વેન્ટિલેટર ઉપર કોઈ પેશન્ટ નથી. એટલે આ જે એક્ટિવ કેસીસ છે એ એક્ટિવ કેસીસ જોઈએ તો આગળના દિવસે કેસીસ વધે એના માટે સંપૂર્ણપણે અમે તૈયાર છીએ, તમામ બેડ્સ, તમામ સુવિધાઓ. પરંતુ લોકોને એક વિનંતી છે કે આપણે હોસ્પિટલ સુધી ના જવું પડે. એટલે ખાસ લોકો જે પ્રિવેન્શન છે, એ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કહેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં જતા પહેલાં આપણે તમામ રક્ષણાત્મક ઉપાય આપણે એને ફોલો કરીએ અને ઇમ્યુનિટી પોતાનું બૂસ્ટ કરીએ અને કોઈ પણ રીતે ચેપ ના લાગે એના માટે આપણે પ્રયાસ કરીએ. અત્યારે ઘણા બધા દેશોમાં વેક્સિનનું જે ડેવલપમેન્ટ છે એ એડવાન્સ સ્ટેજ ઉપર છે. આપણે તમામ એવું પ્રયત્ન કરીએ કે આપણે જેટલું શક્ય બને એટલું આપણે આ ચેપથી બચવા માટે આપણે પોતાના હાથને વારંવાર સાફ રાખીએ અને એ કોઈ પણ રીતે મોઢામાં જતા પહેલાં એ સેનિટાઈઝ હોવું જ જોઈએ, એ વાત આપણે યાદ રાખીએ. અને ઘરથી બહાર નીકળીએ તો માસ્ક અચૂક રીતે આપણા મોઢા ઉપર હોવું જોઈએ, ગળા ઉપર નહીં. એ પ્રમાણે આપણે અગર તકેદારી રાખીએ તો મને લાગે છે આગામી દિવસોમાં અગર વેક્સિન ડેવલપમેન્ટ થાય તો એમાં આપણને પ્રોટેક્શન મળી શકે એમ છે. એટલે આપણી સતર્કતા જ એકમાત્ર આપણા પાસે સાવચેતીના પગલાં છે. મને આશા છે કે આપના ખૂબ સાથ સહકાર આપણને મળતા રહેશે. ધન્યવાદ.